जनरेटर ले एसी हो डीसी ए शू करे यांत्रिक ऊर्जा यांत्रिक ऊर्जा आप ऊर्जा कोई रीते आप तो यांत्रिक ऊर्जा शू करे जनरेटर विद्युत ऊर्जा में रूपांतर करे घनी वक्त पावर कट थी जाए तरह आप कही भाई जनरेटर चालू करो एसी जनरेटर तो अँ बेसिकली आप एसी जनरेटर की चर्चा करना है तो जनरेटर आ सिद्धांत पर एट्लू मेन कार्य आप यांत्रिक ऊर्जा कई ऊर्जा में रूपांतर कर विद्युत ऊर्जा रीते आपकी पास एसी मोटर आए ते धोरण दस की अंदर भाई गया था एसी मोटर तो मोटर न कार्य है विद्युत ऊर्जा यांत्रिक ऊर्जा में रूपांतर विद्युत ऊर्जा रूपांतर करे यांत्रिक ऊर्जा એટલે આપણી પાસે પાવર સપ્લાય હોય ને તો જ આપણે મોટર ચાલુ કરીએ સપોઝ પાણી ઉપર ચડાવવા માટે તમે જે ચાલુ કરો છો એને મોટર કહેવાય છે તો એ શું કરે વિદ્યુત ઊર્જાનો યુઝ કરે છે અને તમને કઈ ઊર્જા આપે છે યાંત્રિક ઊર્જા એટલે ફર્સ્ટ તો તમને આ બે વિકલ્પો ખબર હોવા જોઈએ જનરેટર અને મોટર બંને વસ્તુ અલગ અલગ છે માઇનર ફીડ પણ આપવાનું એટલે એસી જનરેટરનું મુખ્ય કાર્ય यांत्रिक ऊर्जा में कई ऊर्जा में रूपांतर करवानो छे विद्युत ऊर्जा जनरेटर क्यारे चालू करीए छे आपणे ज्यारे पावर सप्लाय ऑफ थई जाय त्यारे तमे जे शब्द वापरो छो जनरेटर स्टार्ट करो मोटर क्यारे स्टार्ट करो छो तमे ज्यारे लाइट होय त्यारे एटले आना परथी याद राखवानुं तमारे तो मोटर लाइट होय क्यारे स्टार्ट करो मतलब एने कई ऊर्जा जोईए छे विद्युत ऊर्जा जोईए छे तो ए सामे कई ऊर्जा आपशे यांत्रिक ऊर्जा आपशे बराबर જ્યારે જનરેટર ત્યારે તમે સ્ટાર્ટ કરશો લાઈટ ના હોય ત્યારે મતલબ તમે એને યાંત્રિક ઉર્જા આપશો કોઈ પણ રીતે આપશો કોઈ બળતણનો ઉપયોગ કરો છો જ્યારે આપણે ઘરે બળતણનો ઉપયોગ કરીએ છીએ ડીઝલનો યુઝ કરતા હોઈએ છીએ કેરોસીનનો યુઝ કરતા હોઈએ છીએ અલગ અલગ વસ્તુઓનો યુઝ કરતા હોઈએ છીએ અને આપણે સામે શું મેળવતા હોઈએ છીએ વિદ્યુત ઉર્જા મેળવતા મોટા મોટા કારખાના અને આ બધા સિદ્ધાંતો કાર્યરત હોય છે હવે આ જનરેટર કઈ રીતે બનાવવામાં આવે તો જનરેટર બેઝિકલી શું હોય છે બે ચુંબકીય ધ્રુવોનો યુઝ કરવામાં આવે છે આપણે એસી જનરેટરનો યુઝ કરવા છે હમણાં સુધી આપણે જે વિદ્યુત ઉર્જા મેળવતા હતા ને એ ડીસી હતી ડીસી એટલે શું કરતા હતા કોઈ ડીસી ઉર્જાની અંદર આપણે શું કરતા હતા રાસાયણિક ઉર્જાનો યુઝ કરતા હતા રાસાયણિક ઉર્જામાંથી આપણે કઈ ઉર્જા મેળવતા હતા વિદ્યુત ઉર્જા દાખલા તરીકે તમે જો વિદ્યુત કોષનો ઉપયોગ કરતા હતા લેક લાંસે કોષને બધા કોષોના ઉદાહરણ હતા તમે સેલમાંથી શું કરતા વિદ્યુત ઉર્જા હવે આ ઉર્જા પ્રમાણમાં મોંઘી છે કોસ્ટલી છે ઘણી કોસ્ટલી પડે તમે કોઈ દિવસ સેલ વાપરીને તમારા ઘરની લાઈટ કે ચાલુ રાખી શકો ક્યાં સુધી ચાલુ રાખી શકો તમને ના પરવડે કે આ જે કોસ્ટ આપણે પડે છે આ બધા સેલો એટલે ડીસી ઉર્જા પ્રમાણમાં ઘણી મોંઘી છે એનું ઉત્પાદન કારણ કે રાસાયણિક ઉર્જા યુઝ થાય છે અને આગળ વિદ્યુત ઉર્જા મળે છે તેના વૈકલ્પિક તરીકે આપણે એસી ઉર્જા એટલે કે એસી વિદ્યુત ઉર્જા આપણે એ કરી હવે એની જે ચર્ચા છે એસી શબ્દ એને અલ્ટરનેટિવ કરંટ કહેવામાં આવે છે એસી એટલે તમારે અહીંથી ખાસ ધ્યાન રાખજો અલ્ટરનેટિવ કરંટ અલ્ટરનેટિવ કરંટ તરીકે આપણે એને ઓળખવાના છે પાછળના અને પછીના ચેપ્ટરમાં આના પર તમારું આખું ચેપ્ટર છે એટલે ચેપ્ટર નંબર આના પછીનું જે છે અલ્ટરનેટિંગ કરંટ ઇઝ ટોટલી આના પર ડિપેન્ડ છે એટલે હમણાં આપણે આ શબ્દ પર પણ ભાર આપવાના નથી પણ હું તમને બતાવી દઉં થોડું અલ્ટરનેટિવ કરંટ શું છે તો આ એવો કરંટ એટલે કે આ એક એવો વિદ્યુત પ્રવાહ છે જેની કિંમત સમયની સાથે બદલાય છે સમયની સાથે બદલાય છે એટલે જેમ સમય બદલાય તેમ વિદ્યુત પ્રવાહની વેલ્યુ શું થઈ જાય છે બદલાતી જતી હોય કદાચ તમને યાદ હોય તો આનો ગ્રાફ ધોરણ 10 ની અંદર એક નાના અંશના ભાગમાંની ચર્ચા આપી હતી એનો કે ગ્રાફ જો તમે દોરો ને સમય વર્સિસ વિદ્યુત પ્રવાહનો તો એનો ગ્રાફ આવા સાઇન કે કોસાઇન આકારમાં મળે છે
याद હોય તો સારું ના યાદ હોય તો પણ આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આના પછીના ચેપ્ટરમાં આ જ વસ્તુ છે પૂર્ણ ચેપ્ટર એના પર છે એટલે એસી સતતથી તમે પરિચિત હોવા જોઈએ એટલે તમને અહીંયા એક એવો વિદ્યુત પ્રવાહ મળતો હશે કે જેની વેલ્યુ શું થતી હશે કિંમત સમયની સાથે શું થતી હશે બદલાતી હશે હવે આ કઈ રીતે મેળવવામાં છે અથવા આનો કોન્સેપ્ટ શું છે તે સમજવાની ટ્રાય કરીએ હવે આ બે કે કાયમી ચુંબકીય ધ્રુવો મૂકવા માં છે એની વચ્ચે એક રોટર આ રીતે ભ્રમણ કરી શકે તેવું એક વાહક ગોચર રાખવામાં આવે છે આ રીતના ભ્રમણ કરી શકે તેવું એક વાહક ગોચર શું કરવામાં આવે છે રાખવામાં આવતું હોય છે આ રીતે ભ્રમણ કરી શકે તેવું એક વાહક હવે હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓને એમ સાફ કરી દઉં છું ખાલી ઉપર જ દર્શાવું છું મેગ્નેટિક ફિલ્ડ બાકીના ભાગમાંથી કાઢી નાખું છું જેથી આપણને ફિગરમાં થોડી વધારે આઈડિયા આવે આ રીતે હવે ગુજરું આ એની ધરી હોય છે આ ગુજરાની ધરી હોય છે જેને હું લક્ષીને ગુજરું પ્રમાણ કરતું હોય છે આજે ખાસ ધ્યાન આપજો આ મેગ્નેટિક ફિલ્ડ રેખાઓ મેં તમને દર્શાવી હતી હવે જુઓ આ ભાગને સમજવાની ટ્રાય કરો ચુંબકીય ક્ષેત્ર આમાંથી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જતી હશે જ્યારે તમારું વાહક ગુજરું આમ મૂકવામાં આવ્યું છે એની ધરી જે છે આ રીતે મૂકવામાં આવેલી છે તો એ ચુંબકીય ક્ષેત્રની કેવી છે લંબ એટલે આ તમારી જે વાહક ગુજરું તમે જે મૂકશો એની ધરી કેવી હોવી જોઈએ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રની કેવી હોવી જોઈએ લંબ હોવી જોઈએ અને અનુલક્ષીને ગુજરું શું કરે છે પોતાની ધરી પર ભ્રમણ કરે આજે ગુજરાની ફરે જે જોડવામાં આવે છે ગુજરાની ફરે શું કરે છે બ્રહ્મણ કરે છે હવે બ્રહ્મણ કરે ત્યારે અહીંયા આપણી આની સાથે વાયર જોડેલા આવે છે પણ વાયર તેના લીધે એટલા માટે અહીંયા બે સ્લિપ રિંગો મૂકવામાં આવેલી હોય છે આ રીતની બે સ્લિપ રિંગો આની સાથે જોડવામાં આવેલી હોય છે કનેક્શન કરવા માટે એક આ સ્લિપ રિંગ એક બીજી સ્લિપ રિંગ આપણે અહીંયા પેલી લઈએ આ રીતની કંઈક અહીંયાથી બે સ્લિપ રિંગો જોડવામાં આવે છે અને તમે તેના તરીકે ઓળખી જુઓ છો સ્લિપ રિંગ તરીકે સ્લીપ રિંગો મૂકવા મળે છે અને જેની સાથે આપણે વાહક તાર એટલે કે જે વિદ્યુત જનરેટર મળે છે તેને બહાર તરફ આપણે શું કરીએ છીએ વિદ્યુત પ્રવાહની લાઈનો સાથે જોડી દેતા હોઈએ છીએ હવે જો આ સ્લીપ મૂકી લે એનો ફાયદો શું થાય ખબર જો આ ના મૂકી લે તો વાયર જો એની સાથે ડાયરેક્ટ જોડે તો બ્રહ્મણ થાય તો વાયર આના પર મીટાઈ જાય તો શું કરવામાં આવે અવિરચના આવી સ્લીપ રિંગો તૈયાર કરવામાં આવે અને એને વચ્ચે આમ બ્રહ્મણ કરવામાં આવે હવે જ્યારે એવું બ્રહ્મણ કરવા માટે શું કાળજી રાખવામાં આવે અને જે સપાટી છે ને આના કોન્ટેક્ટમાં રહે આ રીતે એટલે એક પ્રકારનો કોન્ટેક્ટ તો જળવાય છે સુવાહક રચના તૈયાર થાય એટલે અહીંયા શું થાય વાયરની વળ જે છે ને એ વળી જતી નથી હવે આ ગુજરાતી તમે જ્યારે બ્રહ્મણ આપશો સમજો તમારું મેગ્નેટિક ફિલ્ડ આ રીતના હવે ગુજરાતી દર્શાવતું ક્ષેત્રફળ આ તરફ હશે તમારું વાહક આ રીતે મૂકેલું છે તેને દર્શાવતું ક્ષેત્રફળ આ રીતે હશે લંબ રૂપે હશે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ તમે લખવાની ટ્રાય કરો તો ફ્લક્સ ફાઈ બરાબર શું થશે બી એ કોસ ઝીરો એટલે વન થઈ જશે હવે ગુજરું શું કરવામાં આવે કન્ટિન્યુઅમ બ્રહ્મણ જ કરાવવામાં આવે જ્યારે બ્રહ્મણ કરશે તો ત્યારે એનો દર વખતે એંગલ બદલાતો જશે કારણ કે ધારો કે આ ગુજરું આમ આવી ગયું બ્રહ્મ પહેલા આમ હતું ત્યારે એનો ક્ષેત્રફળ સદી સામ હતો હવે બ્રહ્મણ કઈ નામ ગયું તેનો ક્ષેત્રફળ સદી સામ જતો રહેશે એટલે અહીંયા શું કરવામાં આવે છે જ્યારે વાહક ગુજરાને શું કરવામાં આવે છે જ્યારે વાહક ગુજરાને અહીં તમે શું લખ્યું જ્યારે વાહક ગુજરાને ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર સદિશ સોરી ક્ષેત્રફળ સદિશ તમે કયું લખ્યું તમે અહીં એ કોસ થીટા લખો છો એ કોસ થીટા નું મૂલ્ય સતત બદલાય છે
જેથી ખાસ ધ્યાન રાખજો કારણ કે ક્ષેત્રફળ સદિશને તમે કયા વસ્તુએ દર્શાવો છો e cos થીટા વડે દર્શાવો છો હવે જ્યારે તમે એને બ્રહ્માંડ કરાવશો મેં તમને પહેલા કીધું જો આ સદિશ આ રીતે છે વાગું છું તો તમારું ક્ષેત્રફળ સદિશ આમ આવશે એને બ્રહ્માંડ કહેવા આમ તો તમારું ક્ષેત્રફળ આમ જતું રહ્યું એને બ્રહ્માંડ કહેવા આમ તો ક્ષેત્રફળ સદિશ આમ જતું રહ્યું આ તરફ આવ્યું તો આ તરફ જતું એટલે કન્ટિન્યુ આ ક્ષેત્રફળ સદિશ બદલાયા કરશે તમારું તમે એક આ રચના જો આ વસ્તુ આખી ધરી પર બ્રહ્માંડ કરે છે અનુલક્ષીને સપોઝ આ આપણે રચના લઈ લીધી આ આપણું રોટર શાફ્ટ છે તો આવી વાત જે વાહક ઉપર છે કન્ટિન્યુ એની જે ધરી છે આ ફિક્સ કરે છે એને અનુલક્ષીને શું કરતા આખી બ્રહ્માંડ કરે છે હવે તમે વિચાર કરો અને દર્શો તો ક્ષેત્રફળ પરિમાણ નામ આપો એને આમ બ્રહ્માંડ કહે તો ક્ષેત્રફળ પરિમાણ ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર સાથે બનાવેલો ખૂણો હંમેશા શું ક્યાં કરે બદલાયા કરે એટલે ઇનડાયરેક્ટલી તમારું શું બદલાય છે ઈ કોસ થીટા ની કિંમત એટલે કે ફ્લક્સ તમે ફ્લક્સ ને આ રીતે દર્શાવો છો ફ્લક્સ ફાઈ બરાબર શું જાય બી એ કોસ થીટા હવે જો થીટા બદલાય છે તેની રીતે શું બદલાય છે ફ્લક્સ બદલાય છે આથી તમે શું લખી શકો આથી વાહક ગુચડા સાથે આથી વાહક ગુચડા સાથે સંકળાયેલ ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ના મૂલ્યમાં ચુંબકીય ફ્લક્સ ના મૂલ્યમાં ફેરફાર થાય છે અહીંથી ખાસ ધ્યાન રાખો શું બદલાઈ ગયું ફ્લક્સ બદલાઈ ગયું હવે ફ્લક્સ બદલાય તો ફેરાડે ના નિયમ મુજબ શું થવું જોઈએ પેરિટી એમએફ શું થવું જોઈએ જો ફ્લક્સ ના મૂલ્યમાં ફેરફાર ફ્લક્સ ના મૂલ્યમાં શું કહ્યું ફેરફાર કરો તો ફેરાડે ના નિયમ મુજબ શું થવું જોઈએ ફેરાડે ના નિયમ મુજબ પેરી ઈએમએફ ઉદ્ભવવું જોઈએ શું ઉદ્ભવવું જોઈએ પેરી ઈએમએફ ઉદ્ભવવું જોઈએ હવે અહીંયાથી આપણે વાત કરીએ તો આ જે વાહક ગુચડું છે સપોઝ ટી સમયમાં થીટા જેટલું બ્રહ્માંડ કરે છે અહીંથી ધારી લઈએ ધારો કે હું ધારી લઉં છું ધારો કે વાહક ગુચડાની કોણીય ઝડપ કોણીય ઝડપ એની જે ભ્રમણ કરવાની ઝડપ છે ઓમેગા છે કેવી છે ઓમેગા તો હવે આપણને ખબર છે ઓમેગા એટલે કોણીય ઝડપ બરાબર શું છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય આવી જાય ને હવે જો એટલે થીટા ઇક્વલ ટુ શું હશે તમારી પાસે ઓમેગા ઇન્ટુ શું આવી જશે ટી તો જુઓ હવે અહીં તમે શું લખવાના ફ્લક્સ ફાઈ બરાબર તમે શું લખી શકો તો ફ્લક્સ ફાઈ નું સૂત્ર તમારી પાસે આ છે ને બી એ કોસ થીટા હવે જો અહીં મેં કેટલા આંટા ધ્યાનમાં લીધેલા છે એક જ આંટો ધ્યાનમાં લીધેલો છે વાહક ગુચડું વાહક ગુચડું એવા એન આંટાઓનું બનેલું હોય તો આ સૂત્રમાં આગળ શું ગુણાઈ જશે તમારી પાસે એન ક્લિયર ખબર પડી હવે જો અહીંયા થીટાની જગ્યાએ તમે શું લખી શકો ઓમેગા ટી એટલે તમારી પાસે શું આવશે એન બી એ અને અહીંયાથી શું આવી જશે કોસ ઓમેગા ટી એટલે ફ્લક્સ નું મૂલ્ય તમારી પાસે શું આવી ગયું ફ્લક્સ ફાઈ બરાબર તમારી પાસે શું આવી ગયું n b a cos omega t હવે મારે પેરી ઈએમએફ જોઈતો હોય તો પેરી ઈએમએફ તમને શું મળે પેરી ઈએમએફ કઈ રીતે મળશે તો ફેરાડે ના નિયમ નો ઉપયોગ કરવો પડે તો હવે જો પેરી ઈએમએફ તમે કઈ રીતે ગણવાના છે પેરી ઈએમએફ તો તમે ફેરાડે ના નિયમ નો ઉપયોગ કરો e બરાબર તમારી પાસે ઇક્વેશન શું છે d phi by શું છે dt તમારી પાસે શું છે d phi by dt તો અહીંથી જો માઇનસ અહીંથી શું આવશે d by dt અને અહીં તમારી પાસે શું છે n b a cos omega t ચલો n b a તો કોમન નીકળી આવે n b a કોમન નીકળી આવે cos નું વિકલન શું થાય માઇનસ sin એટલે અહીંથી શું આવી જશે માઇનસ એટલે આ માઇનસ આવશે તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને sin omega t હવે તમે કોની સાપેક્ષે વિકલન કરો છો સમયની સાપેક્ષે તો અહીંયા સમયની સાથે કોણ ગુણાયું છે ઓમેગા તો ઓમેગા અહીંયા ક્યાં આવી જશે ગુણાકાર સંકલનમાં હોય તો ક્યાં આવી જાય ભાગાકારમાં આ ખાસ ધ્યાન રાખજો એટલે તમારા પેરી ઈએમએફ નું મૂલ્ય કેટલું આવશે અહીંયાથી એન બી એ હવે જો આ સૂત્રને હું લખવાની ટ્રાય કરું તો અહીંથી કંઈક આ રીતે લખી શકા ને મારી પાસે ઈએમએફ બરાબર શું આવી ગયું એન એ બી ઓમેગા અને અહીંથી શું આવી ગયું સાઈન ઓમેગા બરાબર હવે જો આમાં કોની વેલ્યુ સમયની સાથે બદલાશે તો ખાલી આ જ કદની વેલ્યુ સમયની સાથે બદલાય આ જ કદની સમયની સાપેક્ષે બદલાશે તો સાઈનની મિનિમમ વેલ્યુ કેટલી હોય માઇનસ વન અને મેક્સિમમ વેલ્યુ કેટલી હશે વન હશે સાઈનની મેક્સિમમ વેલ્યુ કેટલી હશે વન
बट અહીંયા કઈ માઈનસ માં તો જવાનું નથી આ કઈ મેક્સ તો છે નહીં અહીંયા વધારે ઓછા ઓછું કેટલું આવી શકે 0 એટલે તમારું ઈએમએફ 0 થી 1 એટલે આ પ્રમાણે બદલાતો હશે હવે જ્યારે સાઈન ઓમેગા ટી 1 હશે ત્યારે તમારું આર કેવું બની જશે મહત્તમ બની જાય મહત્તમ એટલે તમે એને ઈ 0 લખી દો આ તો અહીંયાથી શું હશે એન એ બી ઓમેગા અને એની વેલ્યુ કેટલી લીધો 1 એટલે તમારી પાસે ઈ 0 બરાબર શું આવી જશે એન એ બી ઓમેગા આ તમારું મેક્સિમમ तो जो હવે ઉપરના ઇક્વેશનને તમે કઈ રીતે લખવાના e બરાબર શું છે n a b ઓમેગા sin ઓમેગા t હવે આની જગ્યાએ તમે શું લખી દો e 0 માટે અહીંયા શું આવી જશે e 0 sin ઓમેગા આ તમારી પાસે ઈએમએફ હોય e 0 શું છે તમારું મહત્તમ ઈએમએફ અહીંથી ખાસ લખી દઉં છું મહત્તમ પ્રેરિત ઈએમએફ હવે જો તમારી પાસે ઈએમએફ આવી ગયો તમને પરિપથનો અવરોધ ખબર હોય તો તમને વિદ્યુત પ્રવાહ મળી શકે હવે આઈ બરાબર શું થશે ઈ ડિવાઇડ બાય આર થઈ જાય અને ત્યારે સ્થિર રચનાને લખવાડી દઉં છું તો આઈ બરાબર ઈ આર થઈ જાય અહીંયાથી આઈ બરાબર તમારી પાસે શું આવી જશે તમે જુઓ અહીંથી કિંમત મૂકો એન એ બી ઓમેગા ડિવાઇડ બાય આર ઇન્ટુ શું આવી જશે સાઈન ઓમેગા ટી જો મહત્તમ વેલ્યુ જોઈએ તેને કેવી લઈ લો 1 એટલે આ એક રચના છે એસી જનરેટર પર આ કોન્સેપ્ટ પર કાર્ય કરતો હોય છે હું ફરીથી તમને આની થોડીક રચનાને સમજાવવાનો પ્રયત્ન કરું કઈ રીતના હોય છે એસી જનરેટર જો એકદમ નાની મસ્તી થિયરી છે થોડું ધ્યાન આપીને સમજો તો એકદમ ક્લિયર થઈ જાય એક સાધન જ છે એસી જનરેટર ની અંદર શું હોય છે આવા બે પરમેનન્ટ ચુંબકો એટલે ટાઇમિંગ ચુંબકોનો ઉપયોગ કરવામાં આવે હવે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે તો આ તમારો કયો ધ્રુવ હોય દક્ષિણ ધ્રુવ તો ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા થી શરૂ થઈને આમ અંદર જતી હોય આ રીતે અને એની અંદર શું કરવામાં આવે છે એક વાહક ગુચ્છો આ રીતે મૂકવામાં આવે છે જેની ધરી આ રીતે રહે છે આ એની ધરી રહે છે અને અનુલક્ષીને બ્રહ્માંડ કહે છે તો ધરી અને ચુંબકીય ક્ષેત્રને કેવી હોય છે લંબ હોય છે ક્લિયર થયું અહીંયા થી આઈડિયા હવે શું કરવામાં આવે છે જ્યારે આ ગુચ્છો અહીંયા થી અંદર બ્રહ્માંડ કરશે ત્યારે એની સાથે સંકળાયેલો ક્ષેત્ર સદિશ કહે છે એ કોસ થીટાનું મૂલ્ય શું હશે સતત બદલાય કારણ કે આ બ્રહ્માંડ કરશે તો થીટા સતત બદલાયા કરે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો એટલે થીટા બદલાશે તો તમારું શું બદલાશે ફ્લક્સ યાદ કરો ત્યારે તમને ફ્લક્સ બદલવાના બે થી ત્રણ રસ્તા બતાવેલા હતા કયા રસ્તા બતાવવામાં આવ્યું હતું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો વાહક ગુચડાના એટલે સોરી ચુંબકીય અને ક્ષેત્રફળમાં કોઈ રીતે ફેરફાર કરો એની અંદર લૂપ લેતા હતા ત્રિજ્યા વધે છે ઘટે છે એક્ઝામ્પલ પણ ગણાવેલા હતા અને ત્રીજું શું હતું બી અને એ વચ્ચેનો શું કરો ખૂણો બદલો તો અહીંયા કયા કોન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે બી અને એ વચ્ચેનો ખૂણો સતત બદલાવવાનો છે અને બ્રહ્માંડ કાળ છે એટલે સતત ખૂણો બદલાવવાનો છે એટલે તમારો ફ્લક્સ બદલાય છે ફ્લક્સમાં ફેરફાર થાય તો શું ઉદ્ભવે ઈએમએફ ઉદ્ભવે હવે ફ્લક્સ કેટલો હોઈ શકે તો તે લખીએ તે પહેલા આપણે શું લઈએ કે ભાઈ આ ગુચડું ધારી લીધું કે ધરી પર કેટલી ઝડપથી ભ્રમણ કરે છે ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે તો ઝડપ બરાબર તમને ખબર છે અંતર ભાગ્યા સમય આવે અહીંયા કોણીય ઝડપ છે તો અહીંયા શું આવશે કોણીય સ્થળાંતર ભાગ્યા સમય તો ઓમેગા બરાબર શું આવ્યું થીટા બાય ટી થીટા ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે ઓમેગા ટી તો ફ્લક્સ ફાઈ બરાબર સૂત્ર તમારી પાસે શું હતું બી એ કોસ થીટા આ એક આંટા માટે એવા આપણી પાસે અહીંયા વાહક ગુચડામાં કેટલા આંટાઓ હતા એન તો અહીંયાથી શું આવી જશે એન એ બી કોસ થીટા હવે થીટા ની જગ્યાએ તમે શું મૂકી દીધું ઓમેગા ટી એટલે એન બી એ કોસ ઓમેગા ટી આવી ગયું હવે અહીંયા ઈએમએફ ગણો તો ઈએમએફ બરાબર તમારી પાસે ઇક્વેશન શું હતું ઈ બરાબર માઇનસ પી ફાઈ બાય ડી અને આની વેલ્યુ મૂકી દીધી તો જુઓ એન એ બી તો અચળ એટલે બહાર આવી ગયા કોસ નું શું થશે માઇનસ સાઈન એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ ટી ની સાપેક્ષે કોણ ગુણાયેલું હતું ઓમેગા તો ઓમેગા ક્યાં આવી ગયું તમારી પાસે આગળ આવી ગયું હવે જો મહત્તમ મેળવવા માટે આપણને ખબર છે સાઈન ની વેલ્યુ એમ ગણિત પ્રમાણે તો માઇનસ વન થી વન છે બટ અહીંયા પ્રેક્ટિકલી કઈ પોસિબલ છે 0 થી 1 0 થી 1 જ્યારે પોસિબલ છે આપણે જોયું પ્રેક્ટિકલી તો જ્યારે 1 થશે ત્યારે શું થઈ જાય મહત્તમ મહત્તમ માટે આપણે કયો સિમ્બોલ યુઝ કર્યો e 0 તો અહીંયા શું આવી ગયું n a b અને આની વેલ્યુ કેટલી મૂકી દીધી 1 એટલે મને મહત્તમ emf આટલું મળ્યું આ વેલ્યુ મળ્યું હવે ઈએમએફ પરથી મને શું કરવામાં આવ્યું અહીંથી જ્યારે મેં વેલ્યુ મૂકી દીધી આ પ્રમાણે મહત્તમ માં સેટ કરશે અને જો મને પરિપથનો અવરોધ ખબર હોય તો હું શું લખી શકું આઈ આર આ પ્રમાણે હું શું કરી શકું છું સિમ્પ્લિફાઈડ કરી શકું છું ક્લિયર આઈડિયા આવ્યો હવે પ્રેક્ટિકલી અહીં સાથે શું કરવામાં આવતું હોય છે જનરલી મેં તમને એવું કીધું કે એસી જનરેટર આપણે જે ઘર વપરાશમાં લેતા હોઈએ છીએ
एक कोई बर्तन नो उपयोग करीने चलावता होईए छे, अस्मिगत बर्तनो जेनी मर्यादा छे पृथ्वीना ગઈકાળમાં, અને એ બર્તણો મોંઘા પણ છે, તમને ખબર છે એ બર્તણો આપણને ખર્ચા પડે, તો જનરલી આ શું કરવામાં આવે, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નો યુઝ કરવામાં આવે છે. હવે આ એ પ્લાન્ટો કઈ રીતે કાર્ય કરતા હોય, તો પાણીનો ધોધ એના પર પાણીના ધોધનો મારો ચલાવવામાં આવે, સમજો આ તરફ પાણી પાડવામાં આવે એક ધોધ પર, તો આ ભાગ ક્યાં જતો, અંદર જતો રહેશે, તો આ બીજો બહાર આવશે તેના પર પાણી પડે અંદર જશે, એટલે કન્ટિન્યુ એનું ભ્રમણ કેવું રહેશે, ચાલુ રહેશે. આ રીતની રચના જ્યાં વિકસાવવામાં આવતી હોય છે એ બેઝ પર કામ કરતા હોય છે, જો કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના જનરેટરો જોવા મળે છે. હાલમાં એમ કે લેટેસ્ટ જે જનરેટરો છે એવા જનરેટરો છે કે જ્યાં ગુચડું સ્થિર રાખવામાં આવે અને ચુંબકને ભ્રમણ કરાવવામાં આવે છે, એટલે ગુચડુંને શું કરવામાં આવે, એની પોઝિશન પર સ્થિર રાખવામાં, ચુંબકને ભ્રમણ કરાવવામાં, તો બી ની દિશા બદલાશે, બી ની દિશા બદલાય તો બી અને એ વચ્ચેનો ખૂણો બદલાશે, ઇનડાયરેક્ટલી આપણને તો થીટામાં જ ઇન્ટરેસ્ટ છે ને બદલવામાં, અહીંયા પણ ભ્રમણ કરાવવામાં છે ગુચડા, ત્યાં ચુંબકને ભ્રમણ કરાવશો તો પણ પરિસ્થિતિ તો એ થશે, બી અને એ વચ્ચેનો ખૂણો સતત શું થયા કરશે, બદલાયા કરશે, એટલે ફ્લક્સ બદલાશે, ફ્લક્સ બદલાશે એટલે ઈએમએફ બદલાશે, સોરી ઈએમએફ ઉત્પન્ન થશે, ઈએમએફ ઉત્પન્ન થાય એટલે આપણને શું મળશે, વિદ્યુત પ્રવાહ મળે છે. આ બેઝ પર કાર્ય કરતા જોવા મળે છે સિઝન, થોડો ઘણો એનો આઈડિયા આવ્યો. ક્ષેત્રફળ એ બરાબર કેટલા છે, તમારી પાસે 0.10 મીટર સ્ક્વેર ધરાવતું એક વાહક ગુચડું જોડે છે, જો આ ગુચડું 0.5 આંટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે અને ગુચડાના પરિભ્રમણની ધરીને અક્ષને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, 0.1 ટેસ્લા છે, તો આ ગુચડામાં પેદા થતું મહત્તમ ઈએમએફ તમારે મેળવવાનું છે. હવે અહીંથી ધ્યાન આપો, ગુચડું જે છે ને 0.5 આંટો પૂર્ણ કરવા માટે 1 સેકન્ડ લે છે. 0.5 આંટા શબ્દ શું યુઝ કરવામાં આવ્યો છે, 0.5 આંટા પ્રતિ સેકન્ડ, તો પેરી ઈએમએફ નું તમે ઇક્વેશન શું મેળવ્યું છે, ઈ ઇક્વલ ટુ તમારી પાસે આવું છે NAB ઓમેગા, અને અહીંયા શું છે, sin ઓમેગા t, બટ તમારે કયું વોલ્ટેજ જે છે મહત્તમ થવા માટે, તમને ખબર છે ઈ બરાબર ઈ ઝીરો, અધરવાઇઝ ઈ મેક્સિમમ લખી દે, ફર્સ્ટ શબ્દ યુઝ કરી લે ઈ મેક્સિમમ, આ મેક્સિમમ થવા માટેની શરત શું છે, આ બાજુના પદો મહત્તમ થવાથી, તો આ બધા પદો તો લખો છો ત્યારે હવે જો આનું સિમ્પ્લિફાઈડ જોઈએ છે, તો NAB ઓમેગા ની જગ્યાએ આવું લખ્યું, પણ 2πf એની જગ્યાએ 2πμ લખી દે. હવે જો તમારી પાસે E મેક્સિમમ ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવશે, E મેક્સિમમ તો અહીંથી શું હશે, NAB અને એટલા આવશે 2πm, આવતી જગ્યાએ શું લખી શકો, 1/T લખી શકો, એટલે T આવી ગયા. હવે તમારી પાસે દરેક વેલ્યુ છે, કેટલા આંટાઓ છે, 100 આંટાઓ છે, ક્ષેત્રફળ કેટલું છે 0.10, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.01, અને આ કેટલા છે 2 અને 3.14, અને આવર્તકાળ તમને આપવામાં આવે છે 2 સેકન્ડ, સાદું રૂપ આપી દો એટલે તમને શું મળશે, મેક્સિમમ વોલ્ટેજ મળી જશે, કેટલા આવે છે મેક્સિમમ વેલ્યુ, કોઈ બાય મળી ગયો
खबर पड़ी आ एक्साम्पल अंदर जनरली जो अन्य तो तुम्हारा बद्दा एक्साम्पल आ इक्वेशन ही अन्य फर जाता है ई बराबर तुम्हारी पास क्या आवे यहां लिख लो હવે આના પરથી શું કરવામાં આવે ઘણી વખત શું કહી દેવામાં આવે પરિપથનો અવરોધ આપી દેવામાં આવે અવરોધ આપીને તમારી પાસે શું માંગવામાં આવે વિદ્યુત પ્રવાહ તો તમને મળી જાય I = શું છે E / R ફેઝર અને શું મળી જશે વિદ્યુત પ્રવાહની વેલ્યુ પણ તમને શું હોતી હોય છે મળી જતી હોય છે એટલે તમે એ રીતે આગળની ગણતરી કરી શકો છો ફોરવર્ડ હવે નેક્સ્ટ આપણી પાસે સત્યમાં એક્ઝામ્પલ છે 10 મીટર ત્રિજ્યા અને 20 આટાવાળા ત્રિજ્યા કેટલી આપવામાં આવે છે 8 સેન્ટીમીટર આટાની સંખ્યા કેટલી છે 20 આટા વાળા એક ઉચલાને તેના ઉદ્ધર્વ વ્યાસને અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્ર કઈ તમને આપવામાં આવે છે b = 3×10⁻²⁻ ટેસ્લા ના સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્રમાં જે ઓમેગા = 50 રેડિયન પર સેકન્ડ ના કોણીય ઝડપથી એમ કે ઘુમાવવામાં આવે છે આ ઉચલાનો શું કીધું છે મહત્તમ EMF એટલે મેક્સિમમ EMF ગણવાનો છે અને સરેરાશ EMF પણ ગણવાનું છે આ ખાસના ભાગ્યોના તો બીજો વાહક ગુચરાનો અવરોધ 10 ઓહ્મ આપવામાં આવેલો છે તો મહત્તમ પ્રવાહની ગણતરી અને પાવર વેવ પણ ગણવાનો છે એટલે મહત્તમ પ્રવાહ જોઈએ છે અને મહત્તમ પાવર જોઈએ છે કોન્સેપ્ટ કે આ રીતનો છે હવે હું પહેલા તો આનું ઇક્વેશન લખીને E = આપણી પાસે શું છે આપણે મેક્સિમમ જોઈએ છે મેક્સિમમ સમય આ પદ કેટલો થઈ જશે મહત્તમ જે મહત્તમ આ મહત્તમ થવા માટે શું થવું જોઈએ આટ તક મહત્તમ થવું જોઈએ એટલે જો અહીંયા તમે એવું લખી શકો ને ઈ બરાબર શું થઈ જાય ઈ મેક્સિમમ એટલે એની કિંમત ઈ મેક્સિમમ થવા માટેની શરત તમારી પાસે શું છે સાઈન ઓમેગા ટી બરાબર એટલે આવે છે તમારા 1 તો ચલો એની કિંમત મૂકી દેવો તો ઈ મેક્સિમમ બરાબર તમારી પાસે શું આવશે એન એ બી ઓમેગા અને એની કિંમત કેટલી થઈ જશે 1 અની વેલ્યુ લખી n અની જગ્યાએ શું લખી શકો પાઈ આર સ્ક્વેર b અને અહીંયા શું આવી જશે તમારી પાસે ઓમેગા હવે આપણી પાસે દરેક વેલ્યુ છે આટાની સંખ્યા કેટલી છે તમારી પાસે 20 આટા છે પાઈ એટલે કેટલા આવશે તમારી પાસે 3.14 r ત્રિજ્યા કેટલી આપવામાં આવે છે તમને 8 સેન્ટીમીટર તો 0.08 લખી શકો ને અને b તમારી પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે 3×10⁻²⁻ અને ઓમેગા તમારી પાસે કેટલા છે 50 આનો સિમ્પ્લિફાઈ કરી દો મેક્સિમમ તમારી પાસે કેટલા આવી જશે 6.0×10⁻²⁻ વોટ આવી જશે કમ્પ્લીટ છે ચલો નેક્સ્ટ તમને શું પૂછ્યું છે સરેરાશ ઈએમએફ આ એક અગત્યની વસ્તુ છે જો હમણાં સુધી તમે સરેરાશ કરવા માટે શું કરતા કોઈને યાદ છે સરેરાશ માટે તમે એવું કરતા આવ્યા અવલોકનોનો સરવાળો છેદમાં શું કરતા હતા અવલોકનોની સંખ્યા એ જ કરતા હતા અહીંયા સરવાળો કરતા હતા અવલોકનોનો અહીંયા શું કરતા બટ અહીંયા તમારી પાસે જે રાશિ છે ભૌતિક રાશિ એ સમયની સાથે બદલાય છે હવે સમયની સાથે બદલાતી હોય ને તો તેવી વસ્તુમાં આ સરવાળાની જગ્યાએ શું કરવામાં સીધું સંકલન કરવામાં આવે છે એ તમને નેક્સ્ટ ચેપ્ટર એટલે આના પછીના ચેપ્ટરમાં આવશે હવે આનો સરવાળો કરવાની જગ્યાએ આપણે શું કરી દઈશું એનું સંકલન કરી દઈશું તો n a b ઓમેગા અને અહીંથી શું એટલે તમારી પાસે sin ઓમેગા કોની સાપેક્ષે સંકલન કરીશું સન સમયની સાપેક્ષે અને ક્યાં સુધીનું સંકલન કરવાનું એક આવર્તકાળ માટે તો એક આવર્તકાળ માટે કેટલો સમય લાગે 0 થી t
અને ભાગાકાર કોની વડે કરવાનો તો એક આવર્તા માટે જેટલો સમય લાગે છે ખબર પડી એટલે અહીંયા સરેરાશ કરવા માટેની આ લખો છે ખાલ ધ્યાન રાખજો અહીંયા તમારે કોણ સરેરાશ જોઈએ છે ઈએમએફ તો જો ઈએમએફ માં એક આવર્તાનો સરવાળો સરવાળો એટલે ડાયરેક્ટલી સંતોષ ભાગ્યા એના માટે લાગતો સમય જે આવર્તા માટે લાગે કેપિટલ છે અને આપણે કયા નામે બોલીશું સરેરાશ ઈએમએફ क्लियर થઈ તો મારી પાસે ચલો હવે એનો આપણે વેલ્યુ મૂકી દઈએ તો જો n a b ઓમેગા એ દરેક વસ્તુ અચળ છે એટલે એને હું લઈ લેમ છું n a b ઓમેગા અને અહીંયાથી શું લઈએ t બરાબર આ નીચે હતો ચલો હવે તમારી પાસે અહીંયા શું બાકી રહ્યો 0 થી t અને અહીંયા તમારી પાસે શું બાકી છે sin ઓમેગા t d ચલો sin નું સંકલન શું થશે માઈનસ cos cos નું વિકલન માઈનસ sin संकलन तो टी गुणा तो ओमेगा क्या भागाकार जो विकलन तो क्या गुणाकार मैक्स वाला से तो તેને કારણ પણ ખબર હોવું જોઈએ ચલો ઓમેગા ઇક્વલ ટુ તમે આવું લખો છો ને 2 પાઈ ઇનટુ મ્યુ તો ઓમેગા ઇક્વલ ટુ આવું પણ લખી શકું 2 પાઈ ડિવાઇડ બાય ટી મને લખવું હોય તો આ રીતે પણ લખી શકું તો હું અહીંયાથી આ ઓમેગા ને આ ઓમેગા તો કટ કરી દઉં તો મારી પાસે શું છે n a b ડિવાઇડ બાય શું છે ટી ચલો પહેલા હું અપર લિમિટ મૂકું અહીંયા cos અને અહીંયા શું આવી જશે ઓમેગા ઇનટુ કેપિટલ ટી આવી જશે પહેલા આપણે લઈએ માઈનસ લોઅર લિમિટ હવે જો માઈનસ મૂકા આ માઈનસ ને આ માઈનસ તો બંને ભેગા મળીને શું થશે પ્લસ થઈ જાય એટલે અહીંયા શું આવી જશે cos 0 આવી જશે કારણ કે ટી ની જગ્યાએ 0 મૂકા એટલે આ તો ઓમેગા ની સાથે ગુણાય 0 થવાનું છે આઈડિયા એવો ચલો હવે અહીંથી જુઓ તો અહીંયા શું આવશે n a b ડિવાઇડ બાય t ચલો અહીંથી cos ઓમેગા ની જગ્યાએ ઉલટ થી પણ 2 પાઈ ડિવાઇડ બાય t ટુ ટી અને અહીંથી શું આવી જશે cos 0 આ ટી અને આ ટી તમારા શું થઈ જશે કટ થઈ જશે cos 2 પાઈ કેટલા થાય એકમ મોડ થોડી યાદ કરો તો જુઓ 0 પછી અહીંયા કેટલા આવે પાઈ બાય 2 અહીંયા કેટલા આવે છે પાઈ અહીંયા કેટલા આવે છે 3 પાઈ બાય 2 અહીંયા કેટલા આવે છે 2 પાઈ બંને એક જ જગ્યા છે બંનેની કિંમત કેટલી છે 1 cos 0 ની કિંમત પણ 1 cos 2 પાઈ ની વેલ્યુ પણ કેટલી છે 1 એટલે અહીંયા કેટલા થઈ જશે n a b p અને એક લખી છે cos 2 pi એટલે 1 અને આ plus 1 બને આ કેટલા થઈ જાય 0 એટલે કેટલા થઈ જાય સરેરાશ EMF ઇક્વલ 0 એમ પણ 0 આવ કેમ તમે સમજવાને ટ્રાય કરવાના મૂલ્ય આનો આલેખ કેવો છે 0 થી t નો આલેખ આ છે આ જેટલું ધન છે તેટલું ઋણ છે તો સરેરાશ કેટલું થવું જોઈએ 0 હા એનું મૂલ્ય અમુક કન્ડિશનમાં બદલે ત્યારે આપણે ફરક બદલીશું પ્રેક્ટિકલી આપણે 0 નહીં લઈશું બટ અહીંયા તો તમને મેથેમેટિકલી કેટલું મળશે 0 આગલા ચેપ્ટરમાં એની કેલ્ક્યુલેશન આપણે બધી કરીશું એટલે ત્યારે આપણને કઈક આન્સર મળતો હશે અને ધન અર્ધચક્ર કહીએ છીએ અને ઋણ અર્ધચક્ર તરીકે ઓળખવામાં આવે પ્રેક્ટિકલી ભલે તમને આ ઋણ દેખાય છે ઋણ આપણને ઊર્જા મળતી નથી એટલે એ ઇનડાયરેક્ટલી આપણે એનો વર્ગ કરીને પછી આપણે એનું સરેરાશ કાઢીશું જેને આરએમએસ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે એટલે હાલ તો કે આપણી પાસે કેટલું મળે છે 0 બીજું તમે એક વસ્તુ તમારા માઇન્ડની અંદર ફિટ કરી દીધો ખાસ કરીને મોટા ભાગે અહીંયા બાયોલોજીના સ્ટુડન્ટ હોય તો એ લોકોએ આ ધ્યાનમાં રાખવાનું 0 થી t માં તમે cos ઓમેગા t કે sin ઓમેગા t નું ઇન્ટિગ્રેશન કરો તો એનો જવાબ 0 જ આવે ખાસ ધ્યાન રાખજો બાયોલોજી વાળાને તો એને આ ઇન્ટિગ્રેશન કરવામાં પડવાનું જ નહીં જો 0 થી t માં હોય તો એક આવો થાય એનો જવાબ 0 જ આવે અને અહીંયા વર્ગ હોય ને વર્ગ હોય ને તો એનો જવાબ 1/2 આવે ડાયરેક્ટ જ એમણે લખી દેવાનું ઇન્ટિગ્રેશન કરવામાં ટાઈમ થોડો વેસ્ટ કરવાની જરૂર નથી કારણ કે બેઝિકલી એમ પણ તમે જો કેલ્ક્યુલેશન કરશો તો તમને ખબર પડે અને બેટર છે કે sin ઓમેગા t અને cos ઓમેગા t નું એક આવર્તાળ પરનું ઇન્ટિગ્રેશન કેટલું છે 0 છે કે એટલા માટે યાદ રાખવા કેમ છું નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે એની જરૂરિયાત બહુ વધારે પડશે કે દરેક વખતે ઇન્ટિગ્રેશન માટે આટલા બધા સ્ટેપ લખવા એ પોસિબલ નથી તે રીતે સ્ક્વેર માટે તમને હું એકવાર બતાવીશ આન્સર કેટલો આવે છે 1/2 સ્ક્વેર માટે
આપણી પાસે ફર્સ્ટ અને સેકન્ડ બે ક્વેશ્ચનનો આન્સર આવી ગયો આને આ તમારી પાસે આવી ગયો હવે તમારી પાસે મહત્તમ પ્રવાહ પૂછવો છે તો જુઓ પ્રવાહ મહત્તમ ક્યારે મળે જો વોલ્ટેજ મહત્તમ હોય તો તો I બરાબર તમારી પાસે ઇક્વેશન ઓહ્મના નિયમ અનુસાર શું હશે EM ડિવાઇડ બાય શું હશે એટલે I મેક્સિમમ જોઈએ તો E મેક્સિમમ જોઈએ તો જો E મેક્સિમમ તમને કેટલા મળેલા છે યાર E મેક્સિમમ ની વેલ્યુ 0.6 કરી દેને અને પોઈન્ટ કરતા દે 0.6 વોલ્ટ અને અહીંયા R કેટલા છે તમારી પાસે 10 અહીંયા કેટલા આવી છે 0.06 એમ્પીયર એટલે I મેક્સિમમ તમારી પાસે કેટલા છે 0.06 એમ્પીયર હવે આપણે વેરી પામ તો પાવર અહીંયા લખવા કીધેલો છે તો પાવર નું ઇક્વેશન તમે જો V અને I બંને હોય એવા ઇક્વેશન તો 1/2 V મેક્સિમમ ઇનટુ આપણી પાસે શું છે I મેક્સિમમ V ની જગ્યાએ આપણે સિમ્બોલ કર યુઝ કરેલો છે E તો તમારે અહીંયા કેટલા થઈ જશે 1/2 V મેક્સિમમ કેટલા આવ્યા છે તમારી પાસે 0.6 અને I મેક્સિમમ કેટલા આવ્યા 0.6 એટલે અહીંયા કેટલા થઈ જશે 3 આવી જશે એટલે 6 તારીખ કેટલા થાય 18 કેટલા પોઈન્ટ કરવાના 3 0.6 ક્લિયર આઈડિયા આવ્યો આ એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આપણા ટેક્સ્ટબુકનો છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે અહીંયા તમે જો તો તમારા ચેપ્ટરના જેટલા પણ એક્ઝામ્પલ હતા જે થિયરી હતા એ બધું અહીંયા પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ ચેપ્ટર કાલથી સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી આ કરીએ